जूथ केटला छे तो के बे जूथ छे
બે જૂથ છે કેટલા જૂથ છે બે જૂથ છે હવે દરેક જૂથમાં કેટલા પતંગિયા છે તો કે પાંચ દરેક જૂથમાં કેટલા પતંગિયા છે તો કે પાંચ સોરી દરેક પતંગિયા નથી પણ દરેક જૂથમાં પાંચ પતંગિયા છે હવે જુઓ ફરી એકવાર દસ પતંગિયા છે દસ પતંગિયા છે અહીંયા બે જૂથ છે અને દરેક જૂથમાં પાંચ પતંગિયા છે હવે આપણે આ રીતે દાખલો ગણીશું ભાગાકારનો તો દસ ભાગ્યા બે બરાબર કેટલા થશે તો આપણે ઘડિયાળના આધારે આપણે ભાગાકારના દાખલા ગણીશું બરાબર ઘડિયાળના મદદથી તો દસ પતંગિયા છે બે જૂથ છે તો દરેકમાં કેટલા પતંગિયા હોય તો દસ ભાગ્યા બે એટલે બે નો ઘડ્યો આપણે દસ સુધી બોલવાનું છે બરાબર દસ આવે ત્યાં સુધી દસ સુધી નહીં પણ દસ આવે ત્યાં સુધી બોલીશું તો કે બે એકા બે બે દૂ ચાર બે તરી છ બે ચોક આઠ અને બે પંચાને દસ તો અહીંયા પાંચ લખીશું ઉપર અને નીચે દસ લખીશું એકમના સ્થાને આપણે શૂન્યની ઉપર પાંચ લખીશું અને નીચે દસ એટલે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય એકમાંથી એક જાય એટલે એકમાંથી એક વાત કરીએ તો શૂન્ય કેટલા આવશે પાંચ આવશે એટલે કે દસ પતંગિયા છે બે જૂથ છે અને દરેક જૂથમાં પાંચ પતંગિયા છે હવે ક્રમ બે તમારે તમારી નોટબુકમાં આ રીતે લખાણ લખવાનું છે અને સાથે સાથે તમારે શું કરવાનું છે દાખલો પણ ગણતા જવાનું છે બરાબર હવે જુઓ પાઠ્યપુસ્તકના પેજ નંબર 161 પર અહીંયા કેટલી ઈયર છે તો ચલો આપણે ગણીએ કુલ કેટલી ઈયરો થાય છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 કુલ કેટલી ઈયરો છે તો કે 21 હવે જૂથ કેટલા છે તો કે 1 2 અને 3 જૂથ છે તો આપણે 21 ભાગ્યા 3 કરીશું તો 3 ના ઘડિયામાં 21 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલવાનો છે અને પછી જ્યાં 21 આવતા હોય તેનો આપણે દાખલો પહેલા કરીશું 21 ભાગ્યા 3 તો દાખલો ગણીએ તેની પહેલા આપણે આજે લખાણ આપ્યું છે તે આપણે લખીશું તો લખો કુલ ખાલી જગ્યા ઈયરો છે તે ખાલી જગ્યા જૂથમાં છે દરેક જૂથમાં ખાલી જગ્યા ઈયરો છે હવે અહીંયા કુલ કેટલી ઈયરો છે તો કે 21 તે કેટલા જૂથમાં છે તો કે 3 બરાબર એટલે અહીંયા આપણે શું કરીશું 21 ભાગ્યા 3 બરાબર તો 21 આવે ત્યાં સુધી આપણે 3 નો ઘડ્યો બોલીશું 3 એકા 3 3 2 6 3 તરી 9 3 4 12 3 5 15 3 6 18 પછી 3 7 21 3 7 21 આવ્યા તો આપણે અહીંયા એકમના સ્થાને 7 મૂકીશું અને નીચે 21 લખીશું બરાબર 1 માંથી 1 બાદ થાય તો 0 2 માંથી 2 બાદ કરીએ તો 0 એટલે કેટલી આવશે દરેક જૂથમાં કેટલી ઈયરો હશે તો કે 7 21 ભાગ્યા 3 બરાબર
દરેક જૂથમાં 7 ઈયળો છે એટલે કે 21 ભાગ્યા 3 બરાબર 7 બરાબર એટલે 21 ભાગ્યા 3 એટલે 3 નો ગણ્યો 21 આવે ત્યાં સુધી આપણે બોલીએ તો 3 7 21 થાય બરાબર 21 માંથી 21 બાદ કરીએ એટલે 1 માંથી 1 બાદ કરીએ તો 0 2 માંથી 2 બાદ કરીએ તો 0 હવે આગળ અભ્યાસ કરીએ ક્રમ 3 માં એટલે શું થાય 18 ભાગ્યા 2
9 લખો ક્રમ 4 માં 18 તારા દોરો 18 તારા દોરો તમારે આ જે ખાલી જગ્યા આપેલ છે પાઠ્યપુસ્તકમાં જે તમારે લખવું જવાનું છે પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે અને નોટબુકમાં પણ લખાણ લખવું જવાનું છે તેમને બે સરખા જૂથમાં વહેંચો દરેક જૂથમાં ખાલી જગ્યા તારવા છે દરેક જૂથમાં નવ તારા છે ફરી એક વાર ક્રમ 4 માં આપણે અભ્યાસ કરીશું તો 18 તારા દોરો તેમને બે સરખા જૂથમાં વહેંચો 18 તારા દોરો તેમને બે સરખા જૂથમાં વહેંચો દરેક જૂથમાં કેટલા તારા આવશે તો કે 9 તારા છે એટલે કે 18 ભાગ્યા 2 બરાબર કેટલા થશે 9 બરાબર 2 ના ઘડિયામાં આપણે 18 આવે ત્યાં સુધી આપણે ઘડિયો બોલ્યા કે 2 2 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 એટલે કે 18 ભાગ્યા 2 બરાબર 2 9 18 એટલે આપણે 8 માંથી 8 જાય તો 0 અને 1 માંથી 1 જાય તો 0 એટલે કે શું ભાગ પર શું આવ્યો ભાગાકાર 9 બરાબર 18 ભાગ્યા 2 બરાબર 9 એટલે દરેક જૂથમાં 9 તારા છે હવે જુઓ આપણે આગળ અભ્યાસ કરીએ તો પેજ નંબર 162 પર 18 મણકા દોરો તેમને 3 સરખા જૂથમાં વહેંચો એટલે 18 ભાગ્યા 3 કરીશું આપણે તેમને
દરેક જૂથમાં ખાલી જગ્યા મૂકા છે, ખાલી જગ્યા મૂકા છે। अठार भागिया त्रण, त्रण ना घड़िया में अठार क्या आवे छे तो के त्रण छ अठार बराबर। आठ में थी आठ जाए तो शून्य, एक में थी एक जाए तो शून्य, એટલે કેટલા આવશે દરેક માં છ મણકા આવશે બરાબર। દરેક જૂથમાં કેટલા મણકા આવશે તો કે દરેક જૂથમાં છ મણકા છે। કેટલા મણકા છે? છ મણકા છે। ફરી એકવાર 3 4 અને 5 નો આપણે અભ્યાસ કરીએ તો 4 4 નો અભ્યાસ માં છે 4 ના ચોથા ક્રમ 4 માં છે 18 તારા દોરો, તેમને બે જૂથ સરખા જૂથમાં વહેંચો। દરેક જૂથમાં 18 ભાગ્યા 2 એટલે કેટલા તારા આવશે? 9 તારા છે। રીતમાં પણ આપણે 18 ભાગ્યા 2 બરાબર તો કે 2 નો ઘડો આપણે 18 સુધી બોલીએ તો 2 9 18 બરાબર। એટલે 8 માંથી 8 જશે તો 0, 1 માંથી 1 જશે તો 0, એટલે કે બે સરખા ભાગ 18 તારા હોય અને તેના બે સરખા ભાગ બે સરખા જૂથમાં વહેંચવાના હોય તો દરેક જૂથમાં 9 તારા બરાબર। એ જ રીતના ક્રમ 5 માં 18 મણકા દોરો, તેમને 3 સરખા જૂથમાં વહેંચો। હવે દરેક જૂથમાં કેટલા મણકા છે તો રીતમાં આપણે 18 ભાગ્યા 3 એટલે કે 3 નો ઘડો આપણે 18 આવે ત્યાં સુધી બોલવાનો છે, એટલે 3 6 18 બરાબર। હવે 8 માંથી 8 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0, એટલે કેટલા મણકા છે દરેક જૂથમાં? તો કે 6 મણકા છે। કેટલા મણકા છે? તો કે 6 મણકા છે। હવે આપણે થોડી આપણે ગણિતના પાઠ્યપુસ્તકમાં આગળ અભ્યાસ કરી એની પહેલા આપણે થોડુંક આમાં વધારે અભ્યાસ કરીશું। તો લખો નીચે આપેલી ખાલી જગ્યા ભરો, નીચે આપેલી ખાલી જગ્યા ભરો। નીચે આપેલી આપણે અહીંયા થોડું વધારે અભ્યાસ કરીએ છીએ બરાબર, આપેલી ખાલી જગ્યા પૂરો, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો, તો લખો એ કરીને 3 × 4 બરાબર કેટલા થાય? તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 9 = 12 આપેલા હશે બરાબર। આ રીતે આપેલું છે તેથી (12 ભાગ્યા 3) = ખાલી જગ્યા બરાબર। અને 12 ભાગ્યા 4 = ખાલી જગ્યા બરાબર। જુઓ ખાલી જગ્યામાં 3 × 4 તેથી 12 ભાગ્યા 3 = ખાલી જગ્યા અને 12 ભાગ્યા 4 = ખાલી જગ્યા। હવે આ બે ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાનો છે તો 3 × 4 તેથી 12 ભાગ્યા 3, હવે 3 ના ઘડિયામાં 12 આવે ત્યાં સુધી આપણે 3 નો ઘડિયો બોલીશું તો 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 9 = 3 × 12 એટલે અહીંયા 4 આવશે। નીચે આપણે બાદબાકીની નિશાની કરીશું અને 12 લખીશું બરાબર, 3
बराबर। अबे बे माती बे जाए तो शून्य, एक माती एक जाए तो शून्य, ले कितना आया तो के चार, बार भाग्या त्राण बराबर चार। अबे ए जी रितना बार भाग्या चार, बार भाग्या चार करी सू तो चार ना घड़िया मां बार आवे त्यां सुधी आपने घड़ियो बोलवानो छे। चार एका चार, चार दू आठ अने चार तरी बार, चार तरी बार एटले अहींया आपणे त्रण लखीशुं अने नीचे आपणे बार लखीशुं एटले चार तरी बार बराबर। बे माथी बे जाय तो शून्य, एक माथी एक जाय तो शून्य એટલે 12 ભાગ્યા 4 બરાબર કેટલા થશે 3, કેટલા થશે 3, ફરી એકવાર 3 ગુણ્યા 4 બરાબર 12, તેથી 12 ભાગ્યા 3 બરાબર 4 અને 12 ભાગ્યા 4 બરાબર કેટલા થશે 3। હવે 6 ભાગ્યા 5 सॉरी 6 × 5 बराबर 30, તેથી 30 ભાગ્યા 6 બરાબર ખાલી જગ્યા અને 30 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા બરાબર। આ રીતે વર્કશીટમાં કેમાં તમને ખાલી જગ્યા પૂછે તો આપણે અભ્યાસ કર્યો હોય તો તમને લોકોને આવડે ને। તો જુઓ ક્રમ 2 માં છે 6 × 5 = 30, તેથી 30 / 6 આપણે 30 / 6 છે તો 6 ના ગુણ્યામાં 30 ક્યાં આવે છે બરાબર। ઘડિયાળની મદદથી આપણે ભાગાકાર કરો તો 30 / 6 તો 6 ના ઘડિયામાં 30 ક્યાં આવશે તો કે 6 એકા 6, 6 દૂ 12, 6 તરી 18, 6 ચોક 24 અને 6 પંચાને 30 બરાબર। એટલે 0 30 આપણે નીચે લખ્યા, હવે 0 માંથી 0 બાદ કરીએ તો જવાબમાં 0, 3 માંથી 3 બાદ કરીએ તો જવાબમાં 0 એટલે કેટલા આવશે 30 / 6 બરાબર 5 બરાબર। હવે 30 / 5 છે તો 5 ના ઘડિયામાં 30 ક્યાં આવે છે તો કે આપણે પહેલા ગાણો કરીશું ભાગાકારનો, સોરી 30 / 5, 5 ના ઘડિયામાં બોલવાનો અને 30 ક્યાં આવે છે તે આપણે તેનો અભ્યાસ કરીએ તો કે 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 24, 25, 25, 25, 5 × 5, 25 અને 5 × 6, 30, તો અહીંયા ઉપર 6 લખ્યા નીચે 30 અને અહીંયા બાદબાકીની નિશાન। હવે 0 માંથી 0 જાય તો 0 અને 3 માંથી 3 બાદ કરીએ તો 0 એટલે કયો જવાબ આવ્યો 30 / 5 = 6 બરાબર। ફરી એકવાર ક્રમ 1 અને 2 નો અભ્યાસ કરીએ તો 3 × 4 = 12, તેથી 12 / 3 = 4 અને 12 / 4 = 3, 6 × 5 = 30, તેથી 30 / 6 = 5 અને 30 / 5 = 6। આગળનો આપણે અભ્યાસ આપણે પછીના ક્લાસમાં